ગુજરાત વિધાનસભાની ચૂંટણી એટલે લોક શિક્ષણનો ઉત્સવ અને લોકશાહીનો મહોત્સવ. મતદાનનો દિવસ લોકશાહી માટે અતિ અગત્યનો નાગરિક સંસ્કાર અને ધર્મવિધિનો દિવસ છે. પ્રત્યેક મતદાતા દેશનો ભાગ્ય વિધાતા છે. શ્રેષ્ઠ દાન મતદાન, રગરગમાં સંવિધાન. અને શુભ દિવસ એટલા માટે પણ કહેવાય છે કે કતારમાં ઊભા નાગરિકોનો અવાજ સંભળાય તે પ્રક્રિયા છે. મતદાન એ આપણી જાત પ્રત્યે, એકબીજા પ્રત્યે, આ દેશ અને વિશ્વ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાની અનુભૂતિ અને અભિવ્યક્તિ છે. જો કોઈ મત આપવા ન જાય તો તે ફરિયાદ કરવાનો અધિકાર પણ ગુમાવે છે. બેલેટ બુલેટ કરતાં પણ વધુ શક્તિશાળી છે. મતદાન એ માત્ર આપણો અધિકાર જ નહીં પણ તે આપણી શક્તિ છે. ભારતને વિશ્વમાં એક મહાસત્તાના રૂપમાં આરૂઢ કરવાના સ્વપ્નને સાકાર કરવા, સુરાષ્ટ્રના નિર્માણ માટે અને ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ, સલામત અને સમૃદ્ધ રાજ્ય તરીકે વિશ્વમાં સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર કરતી અને ભારતના અંત્યોદય પરિવાર સુધી વિવિધ જનહિતલક્ષી યોજનાઓ પહોંચાડતી અને લાભ અપાવતી ભારતીય જનતા પાર્ટીનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ચરિતાર્થ કરતા કેન્દ્રમાં પ્રજાવત્સલ, દૂરંદેશી, તપસ્વી, તેજસ્વી, ઓજસ્વી અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યમાં મૃદુ, સંવેદનશીલ, નિર્ણાયક અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે ગુજરાત રાજ્યના 6.5 કરોડ ઉપરાંત નાગરિકોને સપના સાકાર કર્યા છે. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ સિટી, સુદૃઢ માળખાકીય સુવિધાઓ વગેરે અન્ય યોજનાઓ અંતર્ગત વિશ્વમાં 7મા સૌથી ઝડપી શહેર તરીકે રાજકોટ પ્રસ્થાપિત થયું છે તે આપણા માટે એક ફક્ર અને ગૌરવની બાબત છે. હું સમગ્ર રાજકોટ અને ગુજરાતની જાગૃત જનતાને, જાગૃત નાગરિકોને હાર્દિક અપીલ કરું છું કે આપના મતાધિકાર દ્વારા આપની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવાની દિશામાં આપ વિકાસની રાજનીતિને પરિપ્રેક્ષ્યમાં અને ધ્યાનમાં રાખીને જનહિતલક્ષી, ખેડૂતો, ગરીબો, વંચિતો, વનબંધુઓની સરકાર માટે, પ્રગતિશીલ અને પારદર્શી સરકાર માટે, સલામતી અને શાંતિ આપનારી સરકાર માટે આપ આપનો પવિત્ર અને અમૂલ્ય મત અને પ્રચંડ જન સમર્થન આપશો એવી અભિલાષા પ્રગટ કરું છું.